कामरेजी तालुकाना कठोर गामे झाडा उल्टीथी मच्यो हाहाकार। 5 जेटला व्यसक અને 1 બાળકનો જીવ ગયો। પીવાનું અને ગટરનું પાણી મિક્સ થતા ઘટના બની હોવાની આશંકા। એસએમસીની ડ્રેનેજ વિભાગ આરોગ્ય વિભાગની મોટી ટીમ ઘટના સ્થળે પહોંચી। કામરેજના કઠોર ગામે વિવેકનગર કોલોનીની આદિવાસી વિસ્તાર છે। ત્યાં ગઈકાલથી ઝાડા તેમજ ઉલટીના 60થી વધુ કેસો સામે આવ્યા છે। તમામ લોકોને કઠોર રેફરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। કુલ 6 જેટલા લોકોને મોત થઈ ચૂક્યા છે। 5 લોકો વ્યસક છે। 1 બાળકનું મોત થયું છે। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો। પીવાના પાણીની લાઈન ગટરની લાઈન મિક્સ થતા ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। જો કે સ્થાનિકો દ્વારા વારંવાર ગટર સાફ સફાઈ મુદ્દે એમસીમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ જ્યારથી ગામનો એસએમસીમાં સમાવેશ થયો છે ત્યારે ગામ જાણે અનાથ બની ગયું હોય તેમ સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે। આપનું નામ? સોનલબેન, શું થયું છે? શું ઘટના બની છે? અહીંયા જરા વામિતમાં નેવું, જરા વામિતમાં મા જેઠ પોપ થઈ ગયા। હવે અમારે બંને ડેરા જેઠાની ના હો પાડવાની, કાકી સાસુ ના હો પાડવાની, પીવાના પાણીમાં કે ગટર પડી ગયું છે? પાણીમાં ગટર, એ લોકો એ જ પાણી ઉપલબ્ધ કરતા હતા, અમે હો એ જ પાણી ઉપલબ્ધ કરતા હતા, એના લીધે તો મોત થયા ચડા ઉઠી થયા એના લીધે થઈ ગયું। તમે રજૂઆત કરી હતી? કરેલી, કેટલી વાર રજૂઆત, પાણીની હિંમત બહુ સમજ જી। આપનું નામ? મેહુલ ઈશ્વર વસાવા। મેહુલભાઈ, કેટલા દિવસથી આ સમસ્યા સર્જાય છે અને હાલ કેવું કામગીરી ચાલી રહી છે? આ તો એમ જોવા જાય તો 3 મહિનાથી પાણીનું ગટરને એવું ઉભરાય, હવે ગટર લાઈન છે ને પાણીની લાઈન સાથે છે, બરાબર છે? તો અમે 3 મહિનાથી માહિતી આ જે લાખી રહેલા હતા, એ લોકો કીધું ઓનલાઈન અરજી ભરવાની, અમે ઓનલાઈન અરજી ભરી છે ને એ લોકો એકવાર આવેલા બી છે, અમે ના નથી પાડતા, એસએમસી વાળા આવીને ગયા, આ જ લાઈનમાં ગટર ઉપલાયેલી, એકવાર આવીને ગયા, પછી અમે લઈએ પાણીની લાઈન ફાટી ગયેલી, તે પછી તે વાતને અમારા કમસે કમ 3 મહિના થઈ ગયા, તે પછીની આ જે પાછી જે ગટરો બધી ઉભરાવા ભાઈ છે ત્યારે અમે એટલી બધી રજૂઆત કરી અહીંયા જઈને, તો એ લોકો એમ કે હવે તમારે એમ કે ઓનલાઈન જ અરજી ભરો, ઓનલાઈન જ અરજી ભરો, અમારી પાસે પાક્કા ભાઈ સબૂત છે, અમે ઓનલાઈન અરજી ભરેલી, તે છતાં બી અમારું કામ થયું નહીં, અમે બહુ રજૂઆત કરી, બરાબર? પછી અમે ડાયરેક્ટ કોર્પોરેટરને ફોન કર્યો, અલ્પેશભાઈ પટેલને, ભાવનાબેનને, આ રીતની સમસ્યા છે, આજે એ જ વસ્તુની અંદર અમારા આજે 4 માણસ અમારા અહીંથી ચાલ્યા ગયા, એક નાનું છોકરું એને હમણાં જ અમે દફનાવીને આવેલા છે, બરાબર? ને 70થી આપણે 80થી 85 તો અંડર હજુ હોસ્પિટલમાં દાખલ છે, ને હજુ તો 1-2 દર્દી જતા જ છે, અમુક માણસ એવા છે કે પૈસા જ નથી, અમારી પાસે પૈસા અમે લાવીએ કાંથી, અમે ખેતર માટે મજૂરી કરતા, આ લોકોની એક ની જેવી લાપરવાહીના માટે અમારા જે ખાવાના ફાફા પડી ગયેલા છે, હવે કરીએ શું? અમે અમારી એક જ માંગ છે, અમોના પાણીની લાઈન બી અલગ જુએ ને ગટર લાઈન બી અલગ જુએ, અમારે બીજું કઈ નથી। આપનું નામ? અજય પાડવી। અજયભાઈ, શું ઘટના બની છે અને હાલ શું કામગીરી ચાલી રહી છે? ઘટનામાં એવું છે કે કઠોર ગામ વિવેકનગર કોલોનીમાં છેલ્લા 2 દિવસથી ડાયરિયા અને ઉલટીના કેસીસો વધતા ગયા છે અને દર્દીઓ પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં એડમિટ છે। સરકારી હોસ્પિટલમાં 30-35 પેશન્ટો અત્યારે એડમિટ છે અને પ્રાઇવેટોમાં બી 25-30 જેવા છે। 6 લોકોના મોત થયા છે, કાલે 4 હાલની કામગીરીમાં એસએમસી ડિપાર્ટમેન્ટની ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈનોનું સમારકામ ચાલુ છે, હવે એમાં રિપોર્ટિંગમાં શું આવે એ ખબર નહીં। શું આશા રાખો છો? આશા એવી રાખું છું કે સરકાર તરફથી હવે જે મૃત્યુ, સરકાર તરફથી જે મૃત્યુ થઈ ગયા છે પેશન્ટો, એમને સહાય મળે એવી સરકાર પાસે અમારી અપેક્ષા છે। જો કે કઠોર ગામે બનેલી ગંભીર ઘટનાને લઈ એસએમસી દોડતું થયું છે। વહેલે અવાજથી જ એસએમસીના ડ્રેનેજ વિભાગ તેમજ આરોગ્ય વિભાગની ટીમ કઠોર ગામે વિવેકનગર કોલોનીમાં ધામા નાખ્યા હતા। ગામની તમામ અંદર ગ્રાઉન્ડર, ગટર તેમજ પાણીની પાઇપલાઇનમાં સાફ સફાઈ હાથ ધરી હતી। બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઘરોમાં ક્લોરીનની ટેબ્લેટ અને આરએસ પાવડરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। એસએમસીની ટીમ દ્વારા તમામ ઘરમાંથી પાણીનું સેમ્પલ લઈ પાણીનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કોલોનીની તમામ પાણીની લાઈનો બંધ કરી ગામના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું। ઘટનાને પગલે એસએમસીના કમિશનર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। અમારે
ઝાડા વોમિટ ને લીધે નહીં આવલો શા કારણે ઝાડા ને વોમિટ થયું પાણીમાં કઈ મિસ્ટેક આવી ગયો એ હિસાબે અમે બધાને ઝાડા ને વોમિટ થઈ ગયું કેટલા લોકો છે તમારા વિસ્તારમાંથી કેટલા લોકોને આવી રીતે આવી ગયું નોકરી પડી ગયેલો પછી સાંજે આવીને પછી રાતે મને થઈ ગયું વધારે પાંચ છ જરા જ થયા હું ડૉક્ટર ધર્મેશ સોજિત્રા મેડિકલ ઓફિસર CHC કઠોર અહીંયા ફરજ બજાવું છું ગઈકાલે અહીંયા વિવેકનગર કોલોનીમાં કોલેરા પેન્ડેમિક થયું હતું જેમાં ઘણા બધા પેશન્ટ ઓપીડી બેઝ ઉપર સારવાર લઈને ઘરે સારા થયા છે અને અમુક વધારે ગંભીર પેશન્ટોને અમે અહીંયા અમારા દવાખાના ખાતે એડમિટ કર્યા છે ટોટલ 56 પેશન્ટ જેવા એડમિટ થયા છે જેમાંથી 15-20 પેશન્ટ સાજા થઈને ઘરે ગયા છે હાલમાં અમારે ત્યાં 42 પેશન્ટ એડમિટેડ છે કેટલા મોત બે એમાંથી ટોટલ 2 જણાનું મૃત્યુ થઈ ચૂક્યું છે ગઈકાલ સુધીમાં આજે સવારે પણ એક બાળકનું મૃત્યુ થયું છે લોખાત હોસ્પિટલ ખાતે શું કારણ લાગે છે પાછળ ઘટના બનવા પાછળનું કારણ શું લાગે છે આ ઘટના બનવાનું કારણ એવું પ્રેડિક્ટેડ છે કે પીવાનું પાણી અને ગટર લાઈનનું પાણી મિક્સ થઈ ગયું છે તેના કારણે આવું પેન્ડેમિક થયું છે હાલ અમે SMC ટીમ બોલાવીને અહીંયા આ બધું થવાનું કારણ શોધાવી દીધું છે અને બધાને ઘરે ક્લોરીનની ટેબ્લેટ અપાવી દીધી છે અને પીવાના પાણીની અલગથી વ્યવસ્થા કરાવી દીધી છે મુકેશ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ કામરેજ